અમરેલી શહેરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા અને જાહેર સ્થળો પર આવેલ બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું છે સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રાખી ન હતી ત્યારબાદ આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજવાડા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરતા પત્રકાર આલમ રોષ ફેલાયો છે ત્યારે ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરી તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસના ધજાગરા ઉડ્યા આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતા પત્રકારો રોષની લાગણી ફેલાઈ ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને પોલીસને કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજ વાળાને અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે એમના પિતાજી ડોસલભાઈ નાનાબી વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે